वडोदरा महानगरपालिका द्वारा फटकारायेला वेरा बिल नो विरोध करवामां आव्यो। पालिकाए मसमोटा मिलकत वेरा फटकारता रोष छे। भायलीना ग्रामजनों वेरा बिल नो करी रह्या छे विरोध। ग्रामजनो मोटी संख्या में कोर्पोरेशन कचेरी विरोध करवा माटे पहुंचा। ग्रामजनों नो सवाल, कोर्पोरेशन ने पानी ड्रेनेज सफाई सुविधा नहीं आपी तो वेरो केम भरीए? ग्रामजनों वेरा बिल माफ करवा माटे रजूआत करी छे। भायली सहित अन्य छ गामना ग्रामजनों पण वेरा बिल नो विरोध करी रह्या छे। भायली विस्तारना आ बधा रहीशो एक आवेदन पत्र आपवा आव्या हता। ए लोकोनी मुख्य मागणी एवी हती के भायली जे टीपी 1-5 छे एमां हवे आपणे कॉर्पोरेशनमां समावेश तो करी दीधो छे, साथे साथे कॉर्पोरेशनमां समावेश कर्यो एटले आपणे एमने टेक्स बिल पण सर्व બધાને કર્યા છે અથવા થઈ રહ્યા છે। તો એમને કહેવા એવું છે કે જે પાયાની જે સગવડો છે એ હજુ અમને મળી નથી, ખાસ કરીને સ્ટ્રીટ લાઇટ છે, રોડ છે, ડ્રેનેજ અને વોટર કનેક્શન છે। તો એમનું કહેવું તો અમને આ પાયાની સગવડ પણ ઝડપથી મળી રહે અને જ્યાં સુધી પાયાની સગવડ અમને તમામ ના મળી રહે ત્યાં સુધી અમારી પાસેથી ટેક્સ બિલ લેવામાં ના આવે। વડોદરા શહેરના 7 ગામોનો કોર્પોરેશનની હદમાં સમાવેશ કર્યા બાદ કોર્પોરેશન દ્વારા વેરા બજાવવામાં આવ્યા છે ત્યારે લોકો આ વેરા બિલનો વિરોધ કરી રહ્યા છે। અત્યારે આપ જોઈ શકો છો કે ભાયલી ગામના મોટી સંખ્યામાં જે લોકો છે તે અહીંયા આવ્યા છે અને તેઓ અહીંયા વેરા બિલની કોપી સાથે વિરોધ કરી રહ્યા છે। મહત્ત્વની બાબત છે કે તેમની ફરિયાદ છે કે તેમને જે બેઝિક ફેસિલિટીઝ મળવી જોઈએ, રોડ, રસ્તા, પાણી, ડ્રેનેજ, આ તમામ વસ્તુ આપવામાં નથી આવી અને 3,750થી લઈને 5,000નો વેરો છે તે બજાવવામાં આવ્યો છે। આપણે લોકો સાથે વાત કરીશું, શું કહેશો? જે રીતના 7-7 ગામના લોકો વિરોધ કરી રહ્યા છે આ વેરા બિલનો, કારણ શું છે, કેમ વિરોધ કરવામાં આવી રહ્યો છે? અમે વિરોધ એટલા માટે કરી રહ્યા છે કારણ કે આજે અમને કોઈ પણ મૂળભૂત જાતની સેવાઓ જે આપવી જોઈએ, જે રીતે કે લાઇટ છે, રસ્તા છે, ગટર લાઇન છે, પાણી છે, એ કોઈ પણ સુવિધા છે નહીં અત્યારે, નહીં છેલ્લા 4 વર્ષથી અમારી રજૂઆત થઈ રહી છે મ્યુનિસિપલ કમિશનર સાહેબને અને આજે એ ના હોવા છતાં પણ અમને વેરા મોકલવા બાબતે એ લોકો કઈ રીતે શું કેલ્ક્યુલેશનથી એ લોકો અમને વેરા મોકલે છે અમને જરા પણ એ બાબતની જાણ નથી અને એટલા માટે જ આજે અમે આખા TP 1, 2, 3, 4 બધા અને ભાયલી ગામના રહીશો ભેગા થઈને આજે અમે લોકો અહીંયા આવ્યા છે મ્યુનિસિપલ સાહેબને, મ્યુનિસિપલ કમિશનર સાહેબને રજૂઆત કરવા માટે કે આને કેન્સલ કરો કારણ કે આ એક ગરીબ માણસ, અમે લોકો આજે મધ્યમ વર્ગ છે, અમે કોઈ અમીર લોકો નથી, બધા ફ્લેટમાં રહીને જે EMI ને બધું ચૂકવીએ છીએ આજે એની અમને ખબર છે કે અમે કઈ રીતે એને ઘર ચલાવીએ છીએ, એના ઉપર તમે આ જો વગર કોઈ ફેસિલિટીએ આ વસ્તુ આપશો તો મધ્યમ વર્ગ માણસ ક્યાં જઈને ઊભો રહેશે, એટલે અમારી રજૂઆત છે। શું કહેશો જે રીતના વેરા બિલ તમે અહીંયા હાથમાં બતાવી રહ્યા છો, આજે તમે રજૂઆત કરવાયા છો, જો આ પાછું ખેંચવામાં નહીં આવે અથવા રદ કરવામાં નહીં આવે તો આગળ શું સ્ટેપ રહેશે? તો અમે આગળ આંદોલન અને આગળ આંદોલન રૂપમાં ખપાઈશું। આજે અહીંયા બધા ભાયલી સોસાયટી 1-5 સુધીના રહીશો એકત્રિત થયા છે, કોઈ બી મૂળભૂત પાયાની સુવિધાઓ વગર જે વેરા ફાળવામાં આવ્યા છે એનો અમે સખત વિરોધ કરી રહ્યા છીએ, આગળ અગર વેરા માફ ના કરે તો અમે એને આંદોલનને રૂપે આગળ લઈ જઈશું અને છેલ્લે સુધી લડત આપીશું જ્યાં સુધી વેરા માફ ના કરે, આ મૂળભૂત સુવિધાઓ ના આપે, પાણી તમે વ્યવસ્થા કરો, ગટરની, લાઇટની, સ્ટ્રીટ લાઇટની, હું TP 5 આવું છું, TP 4 પછી TP 5 બિલકુલ અંધારું રહે છે ઓર રાતના અવર જવર બેન, દીકરીઓ, માતાઓને બહુ તકલીફ થાય છે, કોઈ બી મૂળભૂત સુવિધા વગર વેરા જ્યાં સુધી માફ ના થાય અમારી લડાઈ ચાલુ રહેશે। ભાયલી અવેરનેસ ગ્રુપ વતી